રાહ જોઈ રહ્યા હતા એ સરપ્રાઈઝ તમને બતાવવાનો ટાઈમ આવી ગયો છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? અને મજામાં જ છો. હું આવી ગયો છું ભૂમિના ઘરે. આજે અમારે બહાર જવાનું છે. ચાલો ભૂમિને જઈને મળીએ. શું કરે ભૂમિ? શૂઝ પહેરું. સેડો ઉપર ચડીને કોઈ શૂઝ પહેરે? કેમ છો મિત્રો? મજામાં દશો? તો આજે અમે જવી છીએ બહાર. અને ક્યાં જવીએ તો અમે તમને નહીં કહીએ, તમારા માટે સરપ્રાઈઝ છે. તો કમેન્ટ કરજો અમે શું લેવા જઈ રહ્યા છીએ. અમે આવી ગયા છીએ સ્ટેશન માં હમાલમાં. હવે અમે જઈ રહ્યા છીએ તમને ત્યાં જઈને એક સરપ્રાઈઝ બતાવવાની છે. અમારો ન્યુ ફેમિલી મેમ્બર છે, એટલે કે તમને આગળ જઈને સરપ્રાઈઝ છે. કલાક જેવું થઈ ગયું ને હજુ ટ્રેન આવી નથી. ભૂમિ બહુ થાકી ગઈ છે. ને ગયા કઈ બેસવું છે, બેસવું છે. કઈ બેસતું ક્યાં બેવું છે તારે? દેખાતું નથી બેસવાનું. જો ગાઈસ, મે ફોન જોઈ રહ્યા છે. એન્ડ પપ્પા એન્ડ દાદા સામે ટ્રેન ની રાહ જોઈ રહ્યા છે. મમ્મી અહીંયા ઉભા છે. ભાઈ પણ ફોન જોઈ રહ્યા છે. અમે બધા ટ્રેન ની રાહે છીએ. ટ્રેન ક્યારે આવશે તો અમે જઈએ. અમારી ગાડી આવી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ. ફાઇનલી અમે ટ્રેન માં બેસી ગયા છીએ અને ટ્રેન માં બહુ ભીડ હતી એટલે અમે જઈ આવી છીએ. પંખા માંગણી નાખી બતાવી તો અરે કહેના ક્યાં ચાહતે હો? ભૂમિને ભૂખ લાગી હતી એટલે અમે નાસ્તો કરીને મેટ્રો તરફ જઈ રહ્યા છીએ. મેટ્રો ના કૂપન લઈ લીધા છે. અમે તમને સવારના કહી રહ્યા છીએ એક સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ તમને બતાવવા માટે અમે મેટ્રોમાં જઈ રહ્યા છીએ. હવે થોડીક જ વારમાં તમને સરપ્રાઈઝ બતાવી. ચાલો મળીએ ત્યાં. છે જે તમે રાહ જોઈ રહ્યા હતા એ સરપ્રાઈઝ તમને બતાવવાનો ટાઈમ આવી ગયો છે. ફાઇનલી તમે બતાવી દઉં ને. જો આ બાજુ ફરી જાઓ મારુતિ સુઝુકીમાં આવતા રહી ને અર્ટિગા લેવા માટે. ગાડી લેવા માટે આવ્યા છીએ અર્ટિગા. ચાલો તમને આગળ ગાડીનો રિવ્યુ અને ગાડી બતાવી. ફાઇનલી અર્ટિગા ગાડીની બધી ડોક્યુમેન્ટ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. હવે ગાડી લેવા માટે જઈ રહ્યા છીએ. ચલો લેટ્સ ગો. Yeah.
કાલ લઈ લીધી છે, હવે તમે જોઈ શકો. જવા મમ્મી કઈક કરે છે, બતાવો શું કરે છે. આવડે ગાડી આવડતી નથી, શીખવી સાવે. હાલ તો શીખડાય દે બસ ગાડી, શું કરવું હે. હાલો જવું ને બોટા. હા બોટા જવાનું. હવે ભૂખ નથી લાગી? હવે અમે આવી ગયા છીએ ઉપતાપુરના મેળીમાના દર્શન કરવા માટે. આ મંદિર હાઈવે ના વચ્ચે વચ્ચે એટલે કે ડિવાઈડેડ ના ભાગમાં આ મંદિર સ્થાપિત છે. પણ મંદિર ખૂબ જ નાનું છે, પણ અહીંયાના પરચા અપરંપાર છે. જો તમે કાઠિયાવાડથી આવતો હોય અમદાવાદ બાજુ, તો આ મંદિર અમદાવાદથી 20 કિલોમીટર દૂરી પર બગોદરા હાઈવે પર આવેલું છે, તો દર્શન કરવાનો લાભ ચૂકતા નહીં. જોઈ શકો છો કે અમે હવે ઘરે આવી ગયા છીએ. ભૂમિ થાકીને ટેરા થઈ ગઈ, સુઈ ગઈ. ઉભી થા એવર ઓડેસ ને હાઈ તો ગઈ છે ભૂમિ. પાપા કેટલી થાકી ગઈ ભૂમિ. ભલે સુઈ ગઈ પણ તમારે સુવા નથી, તો તમારે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેવા માટે તમે અત્યારે બેલ આઇકન પર ક્લિક કરીને તમે સબસ્ક્રાઈબ કરી દો.